बात करें बनासकांठा जिल्ला नी, बनासकांठा जिल्ला में आज 8 कोरोना पॉजिटिव केस सामे आव्या छे, जेमां डीसा में 2, इस्लामपुरा में 1, वासणी में 2, गढ़ में 2 अने गठामण में 1 केस सामे आव्यो छे। आम कुल 8 केस बनासकांठा जिल्ला में सामे आव्या छे। जिल्ला में कोरोना पॉजिटिव नो आंक 51 पर पहुंच्यो छे। छेल्ला केटलाक दिवसों में बनासकांठा जिल्ला ना केस में सतत वधारो जोवा मळी रह्यो छे। दररोज जे केस सामे आवी रह्या छे बनासकांठा जिल्ला में, तेमां आजे वधु 8 नो उमेरो थयो छे। 8 केस कोरोना ना सामे आवता बनासकांठा जिल्ला तंत्र पण दोड़तुं थई गयुं छे। बनासकांठा में आजे जे 8 केस सामे आव्या छे, तेमां डीसा में 2, इस्लामपुरा में 1, वासणी में 2, गढ़ में 2 अने गठामण में 1 केस, एम 8 केस पॉजिटिव आव्या छे। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ ફોન લાઇન પર જોડાયેલા છે। અલ્કેશ, વધુ 8 કેસ પોઝિટિવ? જી અલ્કેશ, લાગે છે અલ્કેશ સાથે સંપર્ક નથી થઈ શક્યો। તો બનાસકાંઠા જિલ્લામાં 8 કેસ પોઝિટિવ આવ્યા છે। 8 કેસમાં જે કેસ કયા કયા જગ્યાના છે, કયા કયા વિસ્તારના છે, કયા કયા ગામના છે એ આપને જણાવીએ। ડીસામાં 2, ઇસ્લામપુરામાં 1, વાસણીમાં 2, ગઢમાં 2 અને ગઠામણમાં 1 કેસ સામે આવ્યો છે। અલ્કેશ જોડાયા છે ફરી એક વખત। અલ્કેશ, વધુ કેટલીક માહિતી શું સામે આવી છે? 8 કેસ પોઝિટિવ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળ્યા છે। એ ચોક્કસ વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં નવા 8 કેસ પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં ડીસામાં 2, ઇસ્માલપુરામાં 1, વાસણીમાં 2, ગઢમાં 2 અને ગઠામણમાં 1 કેસ સહિત 8 કેસ છે જે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। આરોગ્ય વિભાગે આ તમામ જે પોઝિટિવ લોકો છે તેમને પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડી છે અને આ તમામ લોકો કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ પણ હાથ ધરી છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં 1 દિવસમાં 8 કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને જિલ્લામાં અત્યાર સુધી જે પોઝિટિવની સંખ્યા છે તે 51 પર પહોંચી છે। જી આભાર આપનો અલ્કેશ, આ સમગ્ર માહિતી બદલ। તો વધુ 8 કેસ પોઝિટિવ આવતા બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 51 પર પહોંચી છે। બનાસકાંઠા બાદ વાત કરીએ બોટાદની, બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા છે। 41 વર્ષીય મહિલાઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ સિવાય 4 અને 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને એ સિવાય 35 અને 67 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। આમ 2 મહિલા, 2 પુરુષ અને 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। બોટાદ જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસનો આંકડો જે છે તે 39ને પાર પહોંચ્યો છે। અત્યાર સુધીમાં 1 વ્યક્તિનું બોટાદમાં મૃત્યુ થયું છે। બોટાદ જિલ્લામાં પણ કેસની સંખ્યા જે રીતે વધી રહી છે ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી રહી છે। વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રઘુવીર મકવાણા ફોન લાઇન પર। રઘુવીર, 6 કેસ પોઝિટિવ, શું વધુ વિગતો? મિહિર, વાત કરીએ બોટાદ ની તો બોટાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યો છે। હાલ બોટાદમાં વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા છે, આ સાથે 39 આંકડો પહોંચ્યો છે। જેમાં વાત કરવામાં આવે તો જે અગાઉનો જે 57 વર્ષનો જે પોઝિટિવ દર્દી હતો તેમના ફેમિલી મેમ્બરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં 35 વર્ષનો એક યુવાન છે, 48 વર્ષની મહિલા, 4 વર્ષનો અને 7 વર્ષની બાળકી છે। આ 4 લોકો તેમજ અન્ય 67 વર્ષના આધેડ અને 41 વર્ષની મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। એક સાથે 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા બોટાદનું તંત્ર દોડતું થયું છે। હાલ તમામ જે દર્દીઓ છે તે સાળંગપુરની જે હોસ્પિટલ છે, બોટાદની જે કોવિડ હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। આ સાથે બોટાદમાં ટોટલ 39 કેસો નોંધાયા છે, જેમાં 32 લોકો જે છે તે સારવાર હેઠળ છે, 1નું મોત થયું છે, 6 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે બોટાદમાં વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા છે, આ 6 કેસ પોઝિટિવ આવતા આંકડો 39ને પાર પહોંચ્યો છે। વડોદરામાં ડભોઈ તાલુકો રેડ ઝોનમાં યથાવત જ છે। ડભોઈમાં કોઈ પણ પ્રકારની છૂટ નહીં મળે, આ માટે તંત્રએ પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુ સિવાય બજાર નહીં ખુલી શકે। ડભોઈમાં કોઈ પણ કેસ પોઝિટિવ નથી, જેથી લોકો ઓરેન્જ ઝોન જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તંત્રએ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે ડભોઈ તાલુકો રેડ ઝોનમાં જ રહેશે અને અહીં કોઈ પણ દુકાનો નહીં ખુલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની। એટલે જે લોકોની માંગ હતી તે લોકોની માંગ સ્વીકારવામાં નથી આવી। લોકોની માંગ હતી કે ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવે, પરંતુ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ડભોઈ તાલુકો રેડ ઝોનમાં જ રહેશે। અન્ય સમાચારો